જી, આપે જે કીધું એ વાત સાચી, પરંતુ જે મહિલાઓ કહી રહી છે કે તેમને તેલ ચડાવવાની પણ અનુમતિ આપવામાં આવે તેની સાથે આપ સહમત છો? ના, અગર અગર એ લોકોમાં રિવાજ છે, હું અગેન રિપીટ કરું છું કે બધા મંદિરોનો અલગ રિવાજ છે. જાણે કે અત્યારે આપણે સોમનાથ મંદિરમાં બી તમે જોયું છે, તે લોકો એક રિવાજ કર્યો છે કે તમારે લખાવું પડે અગર તમે નોન હિન્દુ હોવ કે એવો કઈક રિવાજ છે. તો આઈ રિસ્પેક્ટ ધેટ, નો કે અગર તમારો રિવાજ છે તો આઈ રિસ્પેક્ટ ઇટ. તો એમાં કે ઝંડા ગાડવા ઉભી લઈએ કે ના ના, મારે તો અંદર જ જવું છે, મારી તો ડેમોક્રેસી છે ને, મારી તો આ છે ને, મારું તો કોન્સ્ટિટ્યુશન છે. લેટ અસ રિસ્પેક્ટ ધ રિલિજન. નો આપણે રહી નથી કે આપણે આપણા રિલિજનમાં જાઓ ને, જે કરવું એ કરો ને. એવું છે કે તમારે ત્યાં જ જઈને કરવાનું. એટલે મારું પાછું કેવું છે કે અગર એ લોકોમાં રિવાજ નથી, અગર એમાં ભાઈઓ બી નથી જતા, બહેનો બી નથી જતા, તો આપણે આવા તામઝામ કરવાની ને પીસ પિંજન કરવાની કોઈ જરૂર નથી. લેટ અસ રિસ્પેક્ટ ધ રિલિજન. અને આપણે આપણા ઘરમાં કરો ને, શનિદેવની મૂર્તિ લાવો, તમે તેલ ચડાવો, દૂધ ચડાવો, જેને જે ચડાવવા બધું ચડાવે.